નમસ્કાર મિત્રો, હું છું સંજય અઘારા. આપણી YouTube ચેનલ ના આઇકન પર ક્લિક કરીને પ્લેલિસ્ટ માં જઈને જુઓ તમારા મનપસંદ વિડિયો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર મિત્રો, આજે આપણે બેંક પત્ર વ્યવહાર વિશે વાત કરવાના છીએ. મિત્રો, બેંક પત્ર વ્યવહારમાં એ પત્ર વ્યવહાર છે કેવો હોવો જોઈએ, આપણે જે બેંકને પત્ર લખી તે કેવો હોવો જોઈએ અને એમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તેની વાત મિત્રો આપણે કરીશું. બરોબર, ઓકે. તો સૌ પ્રથમ બાબત આપણને આપેલી છે કે બેંક સાથેનો કોઈ પણ પત્ર વ્યવહાર છે એ કેવી રીતે કરવો જોઈએ. તો બેંક સાથેનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં હોવો જોઈએ. શૈલીનો મતલબ થાય મિત્રો રીત. રીત કેવી હોવી જોઈએ, એની સરળ હોવી જોઈએ. વધારે પડતા આડંબર શબ્દો કહેવાય તે લખવાના નથી, સરળ શબ્દો લખવાના છે, સરળ શૈલીમાં હોવો જોઈએ, સ્પષ્ટ ભાષામાં હોવો જોઈએ. સ્પષ્ટ ભાષામાં એટલે એવા શબ્દો આપણે નથી લખવાના કે જેનાથી સામેવાળા એટલે કે વાંચનારના મગજમાં ગૂંચવણ ઊભી થાય. બરાબર, આપણી ભાષા કેવી હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ. અને બેંક સાથેનો પત્ર વ્યવહાર છે એ નિયત કરેલા ઢાંચામાં લખવાનો હોય છે. નિયત કરેલો ઢાંચો એટલે શું? તો ઢાંચાને મિત્રો આપણે માળખું કહી શકીએ. બરાબર, ઢાંચાને આપણે શું કહી શકીએ? માળખું કહી શકીએ. કે બેંકે જે પ્રમાણે એનો ઢાંચો નક્કી કર્યો, માળખું નક્કી કર્યું, એ જ રીતે મિત્રો આપણે પત્ર છે તે લખવાનો રહેશે. તો બેંક સાથેનો પત્ર વ્યવહાર કઈ રીતે લખવાનો હોય છે, આવો પ્રશ્ન એક વાક્યમાં મિત્રો 3 વખત પૂછી ગયો છે. તો બેંક સાથેનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં કરવાનો હોય છે. ત્યારબાદ આપેલું છે, બેંક પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી તેની ગોપનીયતા જળવાવી જોઈએ. મિત્રો, આપણે બેંક સાથે પત્ર વ્યવહાર કરશું તો એમાં નાણાકીય બાબતો છે તેનો ઉલ્લેખ વધારે આવવાનો. નાણાકીય બાબતો એટલે શું? તો નાણાંને લગતી બાબતો, રૂપિયાને લગતી બાબતો. આપણું બેંક સ્ટેટમેન્ટમાં ભૂલ આવેલી હોય અથવા તો પૈસા જમા કરાવેલા હોય પરંતુ દેખાડતા ન હોય, બરાબર. તો બેંક સાથે આપણે પત્ર વ્યવહાર કરીએ ત્યારે મિત્રો નાણું છે પૈસા તે અગત્યનું બની જતું હોય છે. અને મોટાભાગના લોકો નાણાંને લગતા પ્રશ્નો હોય, મૂંઝવણો હોય ત્યારે જ તે બેંક સાથે પત્ર વ્યવહાર કરતા હોય છે. તો ત્યારે મિત્રો આપણે એ નાણાંની ગોપનીયતા છે તે જાળવશું. હકીકતમાં તો આપણો એકાઉન્ટ નંબર છે તેની ગોપનીયતા જાળવવી જોઈએ, પરંતુ અહીંયા લખેલું છે નાણાકીય ગોપનીયતા જાળવવી જોઈએ. ઓકે, ગોપનીયતા જાળવવી એટલે શું? કે બીજા કોઈને ખબર પડવી જોઈએ નહીં, એ વસ્તુ સિક્રેટ રાખવી. સિક્રેટનો મતલબ થશે ગોપનીયતા. ત્યારબાદ બેન્કિંગ સેવાઓનો લાભ કોણ લઈ શકે, આ વાક્ય મિત્રો બેંક પત્ર વ્યવહારમાં આપેલું છે. તો આપણે મિત્રો પ્રથમ પાઠ છે આ, એના આગળના વિડીયોમાં જ ભણી ગયા, એટલે કે પ્રથમ વિડીયોમાં જ ભણી ગયા કે ચાલુ ખાતું જે ગ્રાહકો ધરાવતા હોય તે અને બચત ખાતું ધરાવતા હોય તે લોકો બેન્કિંગ સેવાઓનો લાભ છે તે લઈ શકે. બરાબર, ત્યારબાદ આપણે FD અને રિકરિંગ ખાતાની પણ વાત કરેલી હતી. ત્યારબાદ મિત્રો બેંકના પત્ર વ્યવહારમાં ખાતા નંબર અને તેનો પ્રકાર લખવો અત્યંત આવશ્યક છે. મિત્રો બેંક સાથે આપણે પત્ર વ્યવહાર કરીએ ત્યારે ખાતા નંબર છે એ ખાસ લખીશું. ખાતા નંબર એટલે શું? તો એકાઉન્ટ નંબરને આપણે ખાતા નંબર કહીશું. અને તેનો પ્રકાર ખાસ લખવો જોઈએ, એટલે કે એ ખાતું છે તે બચત ખાતું છે કે પછી ચાલુ ખાતું છે, તેનો ઉલ્લેખ મિત્રો આપણે ફરજિયાત કરવાનો રહેશે. બરાબર, તો ખાતા નંબર અને ખાતાનો પ્રકાર બંને લખવાનું રહેશે. ત્યારબાદ આપેલું છે તારીખ બેંકના પત્રમાં અવશ્ય લખવી જોઈએ. મિત્રો તારીખ છે એ ખાસ લખવાની કે જેનાથી ખબર પડે કઈ તારીખે આપણે પત્ર મોકલેલો છે. બરાબર, અને તેને ફાઇલિંગ કરવામાં પણ સરળતા રહે, એટલે કે સાચવવામાં પણ સરળતા રહેશે બેંકના અધિકારીઓને. મિત્રો તારીખ માત્ર બેંકના પત્રમાં નહીં પરંતુ કોઈ પણ પત્ર લખો એમાં તારીખ છે તે જરૂરી બની જતી હોય છે, એટલા માટે તારીખ ફરજિયાત લખવી જોઈએ. ત્યારબાદ નાણાંની રકમ
આંકડામાં તથા શબ્દમાં બંને રીતે લખવી જોઈએ, બરોબર? દાખલા તરીકે મિત્રો, 1 લાખ રૂપિયા મારે લખવા હોય તો અહીંયા મિત્રો 1 લાખ રૂપિયા અહીંયા હું આંકડામાં પણ લખીશ, બરોબર, અને કૌંસમાં લખીશ, શબ્દોમાં અંકે રૂપિયા 1 લાખ પૂરા, ઓકે। આવી રીતે મિત્રો સૌ પ્રથમ હું આંકડામાં લખીશ અને ત્યારબાદ શબ્દોમાં કૌંસમાં શબ્દોમાં લખીશ, બંને રીતે આપણે લખીએ તો એ યોગ્ય કહેવાય, સાચી રીત કહેવાય, બરોબર। હવે આપણને કીધેલું છે કે બેંકમાં મુખ્યત્વે કેટલી બાબતો માટે પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે, તો બેંકમાં માત્ર 2 જ બાબતો માટે પત્ર વ્યવહાર થાય, પહેલું વિનંતી કરતા પત્રો અને બીજું ફરિયાદ કરતા પત્રો, બરોબર। બેંકમાં મિત્રો આપણે વિનંતી કરીએ તો એ વિનંતી કરતા પત્રો કહેવાય, અને બેંકમાં આપણે ફરિયાદ કરીએ તો બેંકને ફરિયાદ કરતા પત્રો કહેવાય। તો બેંકને આપણે કેવી કેવી વિનંતી કરતા પત્રો લખવાના હોય છે તેની વાત કરીએ। સૌ પ્રથમ આપેલું છે ખાતું ખોલાવવા અંગેનો પત્ર। હકીકતમાં તો મિત્રો ખાતું ખોલાવવા અંગેનો પત્ર છે એ હોય નહીં, એનું ફોર્મ હોય, બરોબર, પણ અહીંયા ફોર્મને પણ પત્ર સ્વરૂપે લેવામાં આવેલું છે, ઓકે। ત્યારબાદ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર। જો ચેક આપણે કોકને આપી દીધો, બરોબર, અને એ ખોઈ નાખે ચેક, તો આપણે શું કરવું પડે? બેંકને મિત્રો એ ચેકના જે નાણાં છે એની ચૂકવણી કોઈને બેંક કરે નહીં, એની ચૂકવણી મિત્રો અટકી જાય એ માટેનો પત્ર લખવો પડે। દાખલા તરીકે મારે તમને 5000 રૂપિયા આપવાના હોય, બરોબર, અને હું તમને 5000 રૂપિયાનો ચેક આપું અને તમારાથી એ ખોવાઈ જાય, અથવા તો હું મારે તમને આપવાનો હોય, ચેક તૈયાર કરીને રાખું, મારેથી ખોવાઈ જાય, તો એનો મતલબ શું કે એ ચેક છે એ કોઈ પણ વ્યક્તિના હાથમાં આવે, અને જો એ બેરર ચેક હોય, ચેકના પણ મિત્રો પ્રકાર હોય, બેરર ચેક છે એ તો ડાયરેક્ટ આપી દે, એ કોઈ પણ વ્યક્તિ એ ચેક લઈને બેંકે જાય તો બેંક છે એમને પૈસા આપી દે। તો મિત્રો આવા ચેક હોય ત્યારે કોઈ બીજા વ્યક્તિને એ ચેક મળે અને બેંકમાંથી પૈસા ઉપાડી લે તો આપણને એટલી ખોટ જવાની, તો બીજા કોઈ વ્યક્તિ છે એ આવી રીતે પૈસા ન ઉપાડી શકે, અને જો આપણો ચેક છે ખોવાઈ ગયો હોય ત્યારે જ મિત્રો, જ્યારે ચેક ખોવાય ત્યારે મિત્રો ચેકના નાણાંની ચૂકવણી કોઈને બેંક કરે નહીં, એટલા માટે આ ચેકના નાણાં અટકાવવા માટે, એની ચૂકવણી અટકાવવા માટે આ પત્ર લખવામાં આવે છે। ત્યારબાદ ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર। ઓવરડ્રાફ્ટ એટલે શું? તો ચાલુ ખાતામાં જેટલા પૈસા પડેલા હોય તેની કરતાં વધારે પૈસા ઉપાડવાની સુવિધા બેંક તરફથી આપવામાં આવે તો તેને મિત્રો ઓવરડ્રાફ્ટ કહેવાય। આની વાત મિત્રો 11માં અને 12માં બંને ધોરણમાં આવે છે, બરોબર। તો એ ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી હોય, બરોબર, ગુજરાતીમાં એને શું કહેવાય? અતિરિક્ત નાણું કહેવાય। અતિરિક્ત નાણાંની સુવિધા, તો જ્યારે મિત્રો આપણે ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી હોય, અતિરિક્ત નાણાંની સુવિધા મેળવવી હોય, ત્યારે મિત્રો આપણે બેંકને પત્ર લખીએ છીએ, અને આ પત્ર કેવો હોય? વિનંતી કરતો પત્ર હોય। તેના પછી આપેલું છે ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર। મિત્રો ખાતું ખોલાવવા માટે પણ આપણે એક વિનંતી પત્ર લખવો પડે, એટલે કે ફોર્મ ભરવું પડે, અને ખાતું બંધ કરવાનું થાય ત્યારે પણ મિત્રો પત્ર છે એ આપણે લખવો પડે। તો જ્યારે મિત્રો ખાતું બંધ કરવું હોય, આપણે એકાઉન્ટ ક્લોઝ કરવું હોય, ત્યારે મિત્રો આપણે પત્ર લખવો પડે, તો એ વિનંતી કરતો પત્ર થયો। ત્યારબાદ ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર। મિત્રો ડીમેટ ખાતું એટલે શું? તો જેમ આપણે પૈસા છે રૂપિયા, તે ચાલુ ખાતું, બચત ખાતું, રિકરિંગ ખાતું અને FD એટલે કે બાંધી મુદતનું ફિક્સ ડિપોઝિટનું ખાતું હોય છે, તેવી જ રીતે શેર માટે શેર બેંકમાં રાખવા હોય તો તેના માટે મિત્રો ડીમેટ ખાતું હોય છે। તો આ ડીમેટ ખાતું ખોલાવવું હોય શેર રાખવા માટે તો પણ આપણે વિનંતી કરતો પત્ર લખવો પડે। ત્યારબાદ શૈક્ષણિક લોન મેળવવા અંગે। શૈક્ષણિક લોન એટલે શું? તો શૈક્ષણિક લોનને આપણે એજ્યુકેશનલ લોન છે એ આપણે કહી શકીએ, બરાબર। તો જ્યારે એજ્યુકેશનલ લોન લેવી હોય ત્યારે મિત્રો આપણે
બેંકને વિનંતી કરતો પત્ર લખવાનો રહેશે। મિત્રો, લોકરની સુવિધા મેળવવા માટે પણ આપણે બેંકને પત્ર લખીએ છીએ। લોકર એટલે શું? તો મિત્રો, સેફ ડિપોઝિટ વોલ્ટ, એને લોકર કહેવામાં આવે છે, બરાબર। 12મા ધોરણના અર્થશાસ્ત્રમાં પણ આ વસ્તુ આપેલી છે। તો જ્યારે મિત્રો લોકરની સુવિધા મેળવવી હોય, આપણે કોઈ ડોક્યુમેન્ટ છે, ઘરેણા છે, એ રાખવા માટે બેંકમાં લોકરની સુવિધા મેળવવી હોય, તો પણ આપણે બેંકને વિનંતી કરતો પત્ર લખીશું। ત્યારબાદ ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય કે એટીએમ કાર્ડ હોય, એ મેળવવા માટે બેંકને વિનંતી કરતો પત્ર લખવો પડે, બરાબર। ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ, આ ત્રણેય પ્લાસ્ટિક ના હોય, એટલા માટે આને પ્લાસ્ટિક નાણું પણ કહેવામાં આવે છે। તો મિત્રો, આવા આ કાર્ડ મેળવવા હોય તો પણ મિત્રો આપણે વિનંતી કરતો પત્ર લખવો પડે। અને જો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ખોવાઈ જાય, તો એ ખોવાયાની જાણ પણ આપણે બેંકને કરવી પડે। કારણ કે જો આપણું એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય, તો બીજા વ્યક્તિ છે તેનો ઉપયોગ ન કરી શકે, એટલા માટે આપણે જો એ ખોવાઈ ગયું હોય તો એની જાણ બેંકને કરશું, અને તેને મિત્રો આપણે વિનંતી પત્રો કહીશું। ઓકે, વિનંતી પત્રો તો જોયા, પણ બેંકમાં ફરિયાદના પત્રો ક્યારે લખવામાં આવે છે? તો અહીંયા અમુક સંજોગો આપેલા છે કે જો એવા સંજોગો થાય તો મિત્રો ફરિયાદ કરતો પત્ર છે તે લખવામાં આવશે। સૌપ્રથમ આપેલું છે, બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોય તેની ફરિયાદ કરતો પત્ર। મિત્રો, આપણા બેંક એકાઉન્ટમાં પૈસા છે એ પૂરતા પડેલા હોય, બરોબર, અને આપણે ચેક એનાથી ઓછા પૈસાનો લખેલો હોય, તો મિત્રો એ ચેકના નાણાંની ચૂકવણી બેંકે કરવી પડશે। પણ જો એ ચેકના નાણાંની ચૂકવણી બેંક ન કરે, તો આપણે એની ફરિયાદ કરી શકીએ છીએ। એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। દાખલા તરીકે, મારા એકાઉન્ટમાં 5000 રૂપિયા છે, બરોબર, અને હું ચેક 3000 રૂપિયાનો લખું છું, બરોબર। મારે તમને 3000 રૂપિયા દેવાના છે, એકાઉન્ટમાં 5000 રૂપિયા રહેલા છે। હવે આ 3000 રૂપિયાનો ચેક હું તમને લખું, હવે ચેક તમે બેંકમાં જમા કરાવો, અને બેંક છે એ ચેકને આ માન્ય રાખતા નથી, તો મારે ફરિયાદ કરી શકાય કે મારા એકાઉન્ટમાં તો 5000 રૂપિયા પડ્યા છે, તો તમે 3000 શા માટે ચૂકવતા નથી, તો મિત્રો હું ફરિયાદ છે એ કરી શકું। ઓકે, ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ, બેંક સ્ટેટમેન્ટ એટલે કે પાસબુકમાં ભૂલનું ધ્યાન દોરતો પત્ર। મિત્રો, બેંકનું સ્ટેટમેન્ટ આપણે જ્યારે લેવા જઈએ, અથવા એ કાગળિયામાં આપે, અથવા તો મિત્રો પાસબુક છે એમાં એન્ટ્રી પાડી દે આપણને, તો જ્યારે એન્ટ્રી ખોટી આવેલી હોય, અથવા સ્ટેટમેન્ટ ખોટું આવે, અથવા એમાં ભૂલ થાય, તો તેમનું ધ્યાન આપણે દોરવું પડે, તેમને કહેવું પડે, તો એ પણ મિત્રો એક ફરિયાદ કરતો પત્ર છે। ત્યારબાદ ત્રીજું આપેલું છે, બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર। મિત્રો, હવે બેંકના જે કર્મચારી છે એ બધા જ સરખા હોતા નથી। અમુક કર્મચારીઓને કયા પ્રકારનું વર્તન કરવું તે ખબર હોતી નથી, જો કે ઘાયતાએ મોટા ભાગે મિત્રો ક્યારેય આવું બનતું નથી, પણ કોક એવા હોય તો મિત્રો એ જો આપણી સાથે ગેરવર્તણૂક કરે, બરાબર, અપશબ્દો બોલે, ઝઘડો કરે કે ખોટી માંગણી કરે, તો ત્યારે મિત્રો એમની સામે આપણે ફરિયાદ કરતો પત્ર લખી શકીએ। તો ફરિયાદ કરતા મિત્રો માત્ર ત્રણ જ પત્ર છે, પહેલું ચેક છે એ ખોટી રીતે અમાન્ય થયો હોય ત્યારે, બીજું બેંક સ્ટેટમેન્ટમાં અથવા પાસબુકમાં ભૂલ હોય ત્યારે, અથવા તો કર્મચારી છે એ ગેરવર્તણૂક કરે ત્યારે આપણે ફરિયાદ કરતા પત્ર લખીએ છીએ। આ ત્રણેય પત્રમાં તમે જુઓ કે આપણને તકલીફ થાય છે એટલા માટે લખીએ છીએ, અને વિનંતી પત્રમાં મિત્રો આપણે કોઈ નવો લાભ લઈએ છીએ, બરાબર, આપણે મિત્રો જરૂરિયાત આપણી પૂરી કરીએ છીએ, એટલા માટે વિનંતી કરતા પત્રો છે એ લખીએ છીએ। ઓકે મિત્રો, તો આજે આપણે બેંક પત્ર વ્યવહાર છે તેના વિશે વાત કરેલી। મળીશું આવતા વિડીયોમાં। જય હિન્દ।